આપણે છેલ્લે હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ હતી. ખબર છે, હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ. આજે આપણે હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવાની છે. બરાબર છે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની વાત કરવાની છે. હવે આ જે હેલો એરિન સંયોજન જે છે એ હેલો એરિન સંયોજનો બેન્ઝીનની જેમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જેવી કે હેલોજિનેશન એટલે કે ક્લોરિનેશન, ચાલો સ્પષ્ટતા કરીએ, ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન અને એસાઇલેશન. આ આલ્કાઇલેશન અને એસાઇલેશન ફ્રીડલ અને ક્રાફ્ટ નામના બે વૈજ્ઞાનિકો શોધી લેવા હતા. અને ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અથવા ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન આવી પ્રક્રિયાઓ આપે છે. કોણ? હેલો એરિન સંયોજનો બેન્ઝીનની જેમ આવી પ્રક્રિયાઓ આપે છે. હવે આ હેલો એરિનમાં શું છે ભાઈ કે આ ઓર્થો અને પેરાસ્થાન, હેલો એરિનમાં ઓર્થો અને પેરાસ્થાને ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી આપણે નિપજ કઈ મળશે, ઓર્થો અને પેરા મળે છે. બરાબર, હેલો એરિનમાં ઓર્થો અને પેરાસ્થાની ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી ઓર્થો અને પેરા નિપજ મળે છે. એમાં ઓર્થોનું અલ્પ પ્રમાણ હશે અને પેરામાં મુખ્ય નિપજ તરીકે આપણને મળે છે. એટલે એકચ્યુઅલી ઓર્થો અને પેરાસ્થાની ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, જેમ યાદ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને આપણે એનયુ માઇનસ કીધેલો, એમ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે ઈ પ્લસ એટલે ઓર્થો અને પેરાસ્થાની ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઓર્થો અને પેરાસ્થાને જોડાય છે અને પરિણામે આપણને ઓર્થો અને પેરા નિપજ મળે છે. ઓર્થો ને પેરા નિપજ મળે છે. બીજું, માઇનસ આઈ અસર, પ્રેરક અસર હેલો એરિનમાં માઇનસ આઈ ઇન્ડિકેટર ઇફેક્ટ, માઇનસ આઈ અસર હોવાથી તેમાં પ્રક્રિયાઓ બહુ ધીમી થાય. કોની સાપેક્ષમાં? બેન્ઝીનની સાપેક્ષમાં પ્રક્રિયાઓ ધીમી થાય છે. બરાબર છે, એટલે પ્રક્રિયા દરમિયાન આપણે તાપમાન દબાણ ઊંચું રાખીશું અથવા તો પ્રક્રિયાઓ ઉગ્ર પરિસ્થિતિમાં આપણે કરીશું. એટલે હેલો એરિન માઇનસ આઈ પ્રેરક અસર ધરાવતો હોવાથી તેમાં પ્રક્રિયાઓ બેન્ઝીન ની સાપેક્ષમાં ધીમી થાય છે. આથી પ્રક્રિયા દરમિયાન પરિસ્થિતિ ઉગ્ર રાખશું અથવા પ્રક્રિયા દરમિયાન તાપમાન દબાણ અને ઉદ્દીપક વાપરવા પડે છે. હેલો હાલકે, હું તમે આ તે ત્રણ દ્વિબંધ એકાંતરે પણ મૂકી શકો અથવા તો તમે એમાં ગોળ
કુંડાળું પણ કરી શકો આ રીતે તમે સીએલ અને ક્લોરો બેન્ઝીન કહેવાય ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયાઓ જોઈએ હેલોજિનેશન હેલોજિનેશન એટલે ક્લોરિનેશન બ્રોમિનેશન વગેરે વગેરે ચાલો પહેલાં પહેલાં ક્લોરિનેશન કરીએ ક્લોરિનેશનમાં FeCl3 / Cl2 એટલે Cl2 સાથે પ્રક્રિયા કરશું FeCl3 ઉદ્દીપકની હાજરીમાં તો શું થશે ભાઈ ગરમ કરશો તો HCl દૂર થશે Cl ઓર્થો પેરા નિર્દેશક છે એટલે આપણો નવો દાખલ થતો Cl જે છે એ ઓર્થો આ ઓર્થો સ્થાન છે અને આ પેરા સ્થાન જોડાઈ જાય અને 1-2 ડાયક્લોરો 1-2 ડાયક્લોરો બેન્ઝીન કહેવાય અથવા ઓર્થો ડાયક્લોરો બેન્ઝીન કહેવાય અને 1-4 ડાયક્લોરો બેન્ઝીન કહેવાય અથવા પેરા ડાયક્લોરો બેન્ઝીન કહેવાય બરાબર છે ચાલો બીજી પ્રક્રિયા નાઇટ્રેશન લઈએ બધામાં ઓર્થો પેરા નિપજ મળે આમાં આ મુખ્ય નિપજ મળશે અને આ અલ્પ પ્રમાણમાં મળે છે ચાલો બીજી પ્રક્રિયા નાઇટ્રેશન જેમ આપણે ક્લોરિનેશનમાં FeCl3 Cl2 લઈએ છીએ એમ અહીંયા સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 ની હાજરીમાં નાઇટ્રેશન કરીશું હશે જેમ ક્લોરિનેશનમાં Cl સમૂહ દાખલ થાય એમ નાઇટ્રેશનમાં NO2 સમૂહ દાખલ થાય NO2 ક્યાં જશે ઓર્થો ને પેરા ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી આ NO2+ કે Cl+ જેવા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઓર્થો ને પેરા સ્થાને જોડાશે બરાબર છે ભાઈ ચાલો આનું નામ 1 ક્લોરો 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન આનું નામ 1-2-3-4 1 ક્લોરો 4 નાઇટ્રો બેન્ઝીન આ મુખ્ય નિપજ છે અને આપણે આ અલ્પ પ્રમાણમાં મળે અલ્પ પ્રમાણમાં મળે ક્લિયર દોસ્તો ચાલો પછી બ્રોમિનેશન તમારે કરવું હોય સેમ ટુ સેમ ક્લોરિનેશનની જેમ જ ક્લોરિનેશનની જેમ જ Cl ને બદલે શું લખો ભાઈ Br લખો બ્રોમિનેશન પ્રક્રિયા કરવી હોય તો તમારે પહેલી પ્રક્રિયા જે કરી એ પ્રમાણે જ તમારે કરવાનું છે બરાબર છે અહીંયા જે Cl છે ત્યાં Br લખવાનું છે બસ FeBr3 Br2 આપણે કરીએ છીએ ને એ રીતે ઓકે ચાલ તો ક્લોરિનેશન બ્રોમિનેશન અને નાઇટ્રેશન જોયું હજુ આપણે સલ્ફોનેશન આલ્કાઇલેશન અને એસાઇલેશન જોઈ લઈએ આપણે એની આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ રહ્યા છે ઓલરેડી આગળ ત્રણ જોઈ ગયા બરોબર છે ક્લોરિનેશન
ब्रोमिनेशन, नाइट्रेशन, अब सल्फोनेशन जो ये જેમ આપણે નાઇટ્રેશનમાં સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 વાપરીએ છે એ જ પ્રમાણે આપણે સલ્ફોનેશનમાં સાંદ્ર H2SO4 વાપરીશું. જેમ નાઇટ્રેશનમાં NO2 સમૂહ દાખલ થાય છે એમ સલ્ફોનેશનમાં SO3H સમૂહ દાખલ થશે. Cl ઓર્થો પેરા નિર્દેશક છે એટલે SO3H સમૂહ ઓર્થો અને પેરા સ્થાને જોડાશે. બરાબર છે, ઓર્થોને પેરા સ્થાન ઉપર ગયા. હવે આ 1-2 ક્લોરો બેન્ઝીન ઉપર SO3H હોય તેને બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાય. એટલે બે ઉપર ક્લોરો છે, 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ 1-2-3-4 ઉપર Cl ગયો, 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. પેરાવાળાનું પ્રમાણ વધારે મળે છે એટલે મુખ્ય નિપજ કહેવાય, અને ઓર્થોવાળાનું પ્રમાણ અલ્પ હોય છે. તમારે આને આમ પણ કહી શકો, 2 ક્લોરો ના લખો તો ઓર્થો ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને પેરા ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ચાલો આલ્કાઇલેશન કરીએ. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનમાં CH3Cl સાથે પ્રક્રિયા કરીશું. નિર્જર AlCl3 ઉદ્દીપકની હાજરી રાખીશું. જેમ ક્લોરિનેશનમાં Cl+ દાખલ થાય, બ્રોમિનેશનમાં Br+ દાખલ થાય, નાઇટ્રેશનમાં NO2+ દાખલ થાય, સલ્ફોનેશનમાં SO3H+ સમૂહ દાખલ થાય, એમ અહીંયા CH3+ સમૂહ દાખલ થાય. Cl ઓર્થો પેરા છે એટલે નવો દાખલ થતો CH3 ઓર્થો ઉપર જશે અને પેરા ઉપર જશે CH3. હવે CH3 ની ક્રિયાશીલતા સૌથી ઓછી છે એટલે એનો નંબર સૌથી છેલ્લો આવે. સૌથી ઓછી ક્રિયાશીલતા એટલે અહીંયા Cl નો નંબર વધારે છે, એની ક્રિયાશીલતા વધારે છે એટલે એનો Cl નો નંબર કેવો આવશે, ઓછો આવશે. એટલે 1 ક્લોરો 1 ઉપર ક્લોરો છે, 2 ઉપર મિથાઇલ છે, 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. અથવા તમે આમ બી કહેવાય ઓર્થો ક્લોરો ટોલ્યુઇન પણ કહેવાય, ઓર્થો ક્લોરો ટોલ્યુઇન. અને આનો નંબર આપો તો 1-2-3-4 ઉપર મિથાઇલ છે, 1 ક્લોરો 1 ઉપર ક્લોરો, 1 ક્લોરો 4 ઉપર મિથાઇલ છે, 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન. બરાબર છે, અથવા પેરા ક્લોરો ટોલ્યુઇન, પેરાક્લોરોટોલ્યુઇન. આ મુખ્ય નિપજ છે, આ ગૌણ નિપજ અથવા તો અલ્પ પ્રમાણમાં મળશે. અને એ જ પ્રમાણે એસાઇલેશન ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન, એમાં CH3COCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે નિર્જળ AlCl3 ની હાજરીમાં, તો HCl દૂર થશે. અહીંયા પણ ગરમ કરશો તો HCl દૂર થશે અને અહીંયા COCH3 સમૂહ દાખલ થશે. જેમ અહીંયા SO3 જ દાખલ થાય, અહીંયા CH3 દાખલ થાય, અહીંયા COCH3 સમૂહ દાખલ થશે. COCH3 ઓર્થો ઉપર ગયો અને COCH3 પેરા ઉપર ગયો. બરાબર છે, હવે COCH3 ની ક્રિયાશીલતા વધારે છે એટલે એનો નંબર ઓછો આવે. એટલે નંબર અહીંયાથી અહીંયા થઈ ગયો. જો અહીંયા મેં Cl ને પહેલો નંબર આપે, અહીંયા Cl ને બીજો નંબર આપે, કારણ કે આની ક્રિયા Cl ની ક્રિયાશીલતા વધારે હતી CH3 ની સાપેક્ષમાં, એટલે Cl ને ઓછો નંબર આવે.
અહીંયા સીએલ અને COCH3 માં COCH3 ની ક્રિયાશીલતા વધારે છે એટલે એનો નંબર ઓછો આવે પહેલો એટલે આનો નંબર 1 અને આને 2 આપ્યો એટલે આ નમ 2 ક્લોરો સીએલ કયા નંબર ઉપર ગયો ભાઈ બીજા નંબરના કાર્બન ઉપર ગયો 2 ક્લોરો બાકીનો ભાગ બેન્ઝીન ઉપર COCH3 હોય તેને એસિટોફિનોન કહેવાય 2 ક્લોરો એસિટોફિનોન અને અહીંયા 4 ક્લોરો એસિટોફિનોન 4 ક્લોરો એસિટોફિનોલ આ અલ્પ પ્રમાણમાં મળે આ મુખ્ય નિપજ તરીકે મળે આપણે મુખ્ય નિપજ એટલે એનું પ્રમાણ કેવું હોય ભાઈ વધારે ક્લિયર તો ક્લોરોબેન્ઝીનની અથવા તમને હેલોએરિન તમે ક્લોરોબેન્ઝીન બોલે અથવા અહીંયા તમારે લખવું હોય તો તમે આ ક્લોરોબેન્ઝીન પ્રશ્ન આવો પૂછે ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સમજાવો લખો તો તમે આ 6 પ્રક્રિયાઓ લખી શકો છો સાવ સિમ્પલ છે એટલે બધી નિપજ આપણે ઓર્થો ને પેરા વાળી મળે છે બરાબર ઓર્થો ને પેરા કે મળે છે આગળ લખ્યું પ્રમાણે કે ઓર્થો ને પેરા ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાથી આ જે Cl+ કે Br+ કે NO2+ કે SO3H+ કે CH3+ કે CH3CO+ જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે ધન વીજભાર ધરાવે છે એ પેલા ઇલેક્ટ્રોન ઘનતા વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા ઓર્થોને પેરા સ્થાને આકર્ષાય છે અને પરિણામે ત્યાં એક હાઇડ્રોજન દૂર થાય છે અને ત્યાં આ દાખલ થતા સમૂહ જોડાય છે બરોબર છે તો આ હેલોએરિન સંયોજનોની આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ ગયા થોડાક આગળ જઈ રહ્યા છે થોડાક કોયડા છે બરોબર છે જે ઓલરેડી આપણે અગાઉ થિયરી ભણી ગયા છે એને રિલેટેડ છે કોયડો 10.9 પ્રશ્ન આવો છે કે ક્લોરીન સમૂહ હા ક્લોરીન સમૂહ એટલે સીએ ક્લોરીન સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે બરાબર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તેમ છતાં તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બરાબર ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તેમ છતાં તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં ઓર્થો અને પેરા નિર્દેશક છે પ્રક્રિયાઓમાં ઓર્થો અને પેરા નિર્દેશક છે કેમ સોરી બરાબર છે કેમ તો ક્લોરીન પ્રેરક અસર ક્લોરીન જે છે ને ક્લોરીન બે અસર બતાવે છે પ્રેરક અસર પણ બતાવે છે અને સંસ્પંદન અસર પણ બતાવે છે ક્લોરીન ની પ્રેરક અસર ને કારણે એ ઇલેક્ટ્રોન શું કરે ભાઈ આકર્ષે છે બરાબર છે ક્લોરીન ની પ્રેરક અસર ના કારણે તે ઇલેક્ટ્રોનને આકર્ષે છે અને સંસ્પંદનને કારણે ઇલેક્ટ્રોન શું કરે છે મુક્ત કરે છે તથા સંસ્પંદન અસર ના ને લીધે તે ઇલેક્ટ્રોનને મુક્ત પણ કરે છે જો બે વસ્તુ થાય છે બરાબર પ્રેરક અસરને કારણે ઇલેક્ટ્રોનને આકર્ષે છે અને સંસ્પંદન અસરને કારણે ઇલેક્ટ્રોનને શું કરે છે મુક્ત કરે છે હવે આ જે સપોઝ કે આપણે ક્લોરોબેન્ઝીન લઈએ આ Cl ઉપર 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે હવે E+ એટલે આ ઇલેક્ટ્રોન અનુરાગી
પ્રક્રિયક છે, બસ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન જે મધ્યવર્તી કેટાયન બને છે, આને કારણે આ રીતે જે મધ્યવર્તી કેટાયન બને છે એ અસ્થાયી બને છે. મધ્યવર્તી કેટાયન જે કેવો છે ભાઈ, અસ્થાયી છે. જો કેવી રીતે બને છે, આ બે બંધ એમને એમ જ છે. આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આ ખૂણા ઉપર જોડાય છે, એટલે પ્લસ એની બાજુના ખૂણા ઉપર આપશે, એટલે કાર્બન આમ સીએલ અહીંયા એમ છે, અહીંયા એચ છૂટો પડ્યો અને અહીંયા ઈ પ્લસ પ્લસ અહીંયા આવી ગયો, આ ઈ થઈ ગયો ખાલી. શું થયું ભાઈ, એચ ઈ પ્લસ અને સીએલ, આ એમને એમ છે ઇલેક્ટ્રોન યુગમાં. આ જે મધ્યવર્તી કેટાયન શબ્દ એટલા માટે વાપર, કારણ કે આ ધન આયન બન્યો, ધન વીજભાર ધરાવે છે, એટલે આ જે મધ્યવર્તી કેટાયન જે છે એ અસ્થાયી બને છે. કોને કારણે, પ્રેરક અસરને કારણે, બરાબર છે, પ્રેરક અસર ને લીધે બનતો મધ્યવર્તી કેટાયન અસ્થાયી હોય છે. હવે આનાથી વિપરીત કાર્ય કોણ કરે છે, સંસ્પંદન. પ્રેરક અસર કરતા વિપરીત કાર્ય સંસ્પંદન ને લીધે આજે મધ્યવર્તી કેટાયન કેવો બને છે ભાઈ, સ્થાયી બને છે. વિપરીત કાર્ય, પ્રેરક અસરને કારણે મધ્યવર્તી કેટાયન અસ્થાયી બને છે, અને સંસ્પંદનને કારણે શું થાય છે, વિપરીત કાર્ય કરે છે અને જે મધ્યવર્તી કેટાયન જે બને છે કેવું થઈ જાય ભાઈ, સ્થાયી થઈ જાય છે. આ રીતે જો આ ક્લોરોબેન છે, એની હું ઈ પ્લસ સાથે પ્રક્રિયા કરું છું. તો હમણાં જ આપણે કીધું કે ભાઈ હેલોએરિન સંયોજનોમાં ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે, એટલે આપણે આ જે ઈ જે છે ઇલેક્ટ્રોન અનુરાગી જે પ્રક્રિયક જે છે એ ક્યાં હુમલો કરશે ભાઈ, ઓર્થો અને પેરા સ્થાન ઉપર હુમલો કરશે. આ રીતે જો આ બંધ તૂટી ગયો, આ સીએલ એની જગ્યાએ છે, અને આ જે જોડાઈ ગયો ઈ એચ બરાબર, આ ઓર્થો સ્થાન ઉપર હુમલો કરે, આ બે ઓર્થો સ્થાન કહેવાય આસપાસના, આ બે મેટા કહેવાય, સામ સામે કયું કહેવાય ભાઈ, પેરા સ્થાન કહેવાય, એટલે અહીંયા ઓર્થો સ્થાન પર હુમલો થયો. જે કેવો છે ભાઈ, સ્થાયી છે, જે કેવો છે, સ્થાયી છે. ચલો એ જ પ્રમાણે આપણે પેરા સ્થાન ઉપર લઈ લઈએ, આ પેરા સ્થાન ઉપર એચ અને ઈ, આ પેરા સ્થાન પર હુમલો થાય છે, પેરા સ્થાન ઉપર હુમલો થાય છે, આ ઓર્થો સ્થાન ઉપર હુમલો કરે છે, બરાબર છે. એટલે આ જે કાર્બો કેટાયન જે બને છે, કાર્બો કેટાયન, જો કાર્બો કેટાયન એટલે કાર્બન ઉપર ધન વીજભાર છે, બરાબર છે, એટલે મધ્યવર્તી કાર્બો કેટાયન, આ જે મધ્યવર્તી કાર્બો કેટાયન આ અસ્થાયી બને છે, અને આ મધ્યવર્તી કાર્બો કેટાયન કેવો બને ભાઈ, સ્થાયી બને છે. કાર્બો કેટાયન સ્થાયી બને છે, પ્લસ પ્લસ. ક્લિયર દોસ્તો? તો ક્લોરીન જે છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, તેમ છતાં ઓર્થોને પેરા ઉપર નિપજ આપે છે,
બે રીઝન છે, પ્રેરક અસરને કારણે જે કાર્બોકેટાયન મળે છે એ અસ્થાયી બને છે, બરોબર છે, પણ સંસ્પંદનને કારણે જે કાર્બોકેટાયન બને છે એ કેવો હોય છે ભાઈ? સ્થાયી હોય છે. કેવો હોય છે ભાઈ? સ્થાયી હોય છે. ચલો પછી આ જ પ્રમાણે લખાણ સંબંધિત પ્રશ્નો આપણે થોડાક જોઈ લઈએ, જે આપણે SN1 અને SN2 રિલેટેડ જે પ્રક્રિયાઓ જે જોઈ એની જ આપણે વાત કરવાની છે. ચલો લખાણ સંબંધિત પ્રશ્ન 10.7 છે. ચલો એની હું રકમ લખું છું. તમને પ્રશ્ન આવો કહે છે કે નીચેનામાંથી કઈ જોડનો આલ્કાઇલ હેલાઇડ SN2 ક્રિયાવિધિ મુજબ ઝડપી હશે? કેમ તમને ઓપ્શન આપે છે, એકમાં CH3 CH2 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 Br, બીજું જે છે અને CH3 CH2 CH CH3 Br, બીજો ઓપ્શન છે CH3 CH2 CH Br CH3 અને CH3 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 Br, અને ત્રીજો ઓપ્શન છે CH3 CH CH3 CH2 CH2 Br અને CH3 CH2 CH CH3 CH2 Br. ચલો સાવ સિમ્પલ છે, આપણે બધાને ખબર છે SN2 વિધિમાં SN2 ક્રિયાવિધિમાં પ્રતિક્રિયાત્મકતા નો ક્રમ ખબર છે, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જાઓ એમ પ્રતિક્રિયાત્મકતા ઘટે, અને બીજું જેમ અવકાશીય અવરોધ ઘટે તેમ પ્રતિક્રિયાત્મકતા વધે. ઓલરેડી આપણે કેટલી વખત લખી ચૂકેલા છે, બસ જોઈ લેજો 1 ડિગ્રી 2 ડિગ્રી કોણ છે તમારે ચેક કરવાનું. ચલો હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે, કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયો છે, એટલે 1 ડિગ્રી. હેલોજન Br જે કાર્બન સાથે જોડાયો છે, બીજા 2 કાર્બન સાથે જોડાયો છે, એટલે 2 ડિગ્રી છે. હેલોજન જે કાર્બન સાથે જોડાયો બીજા 2 કાર્બન સાથે જોડાયો, 2 ડિગ્રી છે. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે, કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયો છે, 3 ડિગ્રી. ચલો પહેલા બેની ચર્ચા કરીએ, બોલો 1 ડિગ્રી 2 ડિગ્રીમાં કોની પ્રતિક્રિયાત્મકતા વધારે હશે? 1 ડિગ્રી ની. એટલે આમાં જવાબ કયો આવશે? આ આવશે, આની પ્રતિક્રિયાત્મકતા વધુ છે. ચલો 2 ડિગ્રી 3 ડિગ્રીમાં કોની પ્રતિક્રિયાત્મકતા વધારે? એટલે આની પ્રતિક્રિયાત્મકતા વધારે હશે. અહીંયા શું કરીએ, હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે, બીજા એક જ કાર્બન સાથે જોડાયો છે, 1 ડિગ્રી છે. હેલોજન Br જે કાર્બન સાથે જોડાયો છે, બીજા એક જ કાર્બન સાથે જોડાયો છે, એટલે આ બી 1 ડિગ્રી છે. પણ અહીંયા આ જે CH3 સમૂહ જે છે એ આ Br કરતાં દૂર ગોઠવાયેલો છે, જ્યારે અહીંયા Br જે સમૂહ જે છે CH3ની નજીક જોડાયેલો છે, બરાબર છે? એટલે અહીંયા CH3 Br કરતાં દૂર છે, એટલે અહીંયા અવકાશીય અવરોધ કેવો હશે ભાઈ? ઓછો. અહીંયા આ નજીક નજીક આવી ગયા છે, એટલે અહીંયા અવકાશીય અવરોધ વધુ, માટે આની પ્રતિક્રિયાત્મકતા ઓછી.
અને એ અવકાશી અવરોધ ઓછો માટે પ્રતિક્રિયાત્મકતા. તો આ બંનેમાં આની પ્રતિક્રિયાત્મકતા કેવી હશે, વધુ હશે. ટૂંકમાં આ ત્રણેયમાં પહેલું જે સંયોજન જે છે એ બધાની પ્રતિક્રિયાત્મકતા વધુ તમને જોવા મળશે. પછી બીજો લખાણ સંબંધિત પ્રશ્ન 10.8 છે. પ્રશ્ન આવો છે, જેમાં SN2 માટે વાત કરી ને, અહીંયા SN1 આવો પ્રશ્ન ઓલરેડી આગળ જોઈ ચૂક્યા છે. SN1 મુજબ કયું હેલોજન સંયોજન ઝડપી હશે? ચલો પહેલામાં આવું લખેલું છે, બીજું ઉદાહરણ CN અને આમ છે. ચાલો તમને બધાને ખબર છે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, જેમાં SN1 માટે આપણે વાત કરી, સોરી SN2 માટે, એમ SN1 ક્રિયાવિધિમાં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તમને ખબર છે 2 ડિગ્રી કરતા 1 ડિગ્રીમાં ઊંધું છે, એટલે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જાઓ એમ પ્રતિક્રિયાત્મકતા શું થાય ભાઈ, વધે. 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જાઓ પ્રતિક્રિયાત્મકતા શું થાય ભાઈ, વધે. બસ તમારે ચેક કરવાનું છે આ કયા ડિગ્રી છે ભાઈ. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે, કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયો છે, એટલે 3 ડિગ્રી છે. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે એ બીજા 2 કાર્બન સાથે જોડાયો છે, એટલે 2 ડિગ્રી. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે બીજા 2 કાર્બન સાથે જોડાયો છે, એટલે 2 ડિગ્રી. હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે બીજા 1 જ કાર્બન સાથે જોડાયો છે, એટલે 1 ડિગ્રી. બસ બોલો આ બે માં કોની પ્રતિક્રિયાત્મકતા વધારે, 2 કરતા 3 ની પ્રતિક્રિયાત્મકતા વધારે, એટલે તમારો આ જવાબ આવશે 3 ડિગ્રી વાળો. આ બે માં આ વધારે છે. ચલો આ બે માં 1 ડિગ્રી ને 2 ડિગ્રી માં કોની ક્રિયાશીલતા પ્રતિક્રિયાત્મકતા વધારે હશે ભાઈ, 1 ડિગ્રી. બરાબર, પ્રતિક્રિયાત્મકતા 3 ડિગ્રી ની વધારે હશે, 2 ડિગ્રી ની ઓછી. 1 ડિગ્રી ને 2 ડિગ્રી માં કોની વધારે હશે ભાઈ, 2 ડિગ્રી ની, 1 ડિગ્રી ની ઓછી હશે. એટલે આમાં આ જવાબ આવશે, આમાં આ જવાબ આવશે. આ જ પ્રમાણે આપણે આગળ લખાણ સંબંધિત પ્રશ્ન ઓલરેડી આગળ જેમ આપણે ગિગનાળ પ્રક્રિયક જોઈ ગયા RMGX અને પછી એનું જળ વિભાજન કરો તો આપણને એકલા જ કાર્બન વાળો આલ્કેન મળે અથવા એકલા જ કાર્બન વાળો હાઇડ્રોકાર્બન મળે છે. બરાબર છે, એ જે ગિગનાળ પ્રક્રિયક જે છે એ પ્રક્રિયાને અનુરૂપ લખાણ સંબંધિત પ્રશ્ન તમારો 10.9 છે. બરાબર, ગિગનાળ પ્રક્રિયા મુજબ તમે કરી શકો છો. બરાબર, વિજ્ઞાન પ્રક્રિયા મુજબ તમે એ જે પ્રક્રિયા જે છે એ પ્રમાણે તમારે પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. એકદમ ઈઝી છે, તમને આવડે એવું છે. ચલ હજુ થોડાક આગળ જઈએ. થોડી કેટલીક વસ્તુ યાદ રાખો વધારાની એક્સ્ટ્રા. સ્વાધ્યાયનો 10.20 યાદ રાખો, જો તમે હેલો આલ્કેન લેશો એની જલીય NaOH કે જલીય KOH સાથે પ્રક્રિયા કરશો તો તમને આલ્કોહોલ મળે, યાદ રાખો. પણ હેલો આલ્કેની તમે આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરશો તો તમને ડબલ બંધ વાળા આલ્કીન સંયોજનો મળે, યાદ રહ્યું ભાઈ. વસ્તુ એકની એક જ છે, હેલો આલ્કેન જ છે, પણ તમે જલીય શબ્દ વાપરશો તો આલ્કોહોલ મળે. બરાબર છે, અને
હેલો આલ્કેની, તમે આલ્કોહોલિયા કેવો સાથે પ્રક્રિયા કરશો તો બીટા વિલોપન પ્રક્રિયા મુજબ આપણને આલ્કીન નિપજ મળે. આના ઉપરથી સ્વાધ્યાયનો 10.20 પ્રશ્ન આવો છે કે ક્લોરોઇથેન આ તમારું ક્લોરોઇથેન છે. ક્લોરોઇથેનની જલીય કિઓએચ સાથે અને આલ્કોહોલિયા કિઓએચ સાથે પ્રક્રિયા કરો તો કઈ નિપજ મળે? તો કીધું એ પ્રમાણે તમે જલીય NaOH અથવા જલીય કિઓએચ સાથે પ્રક્રિયા કરશો તો શું થશે? હવે આ હેલોજનનું વિસ્થાપન OH સમૂહ દ્વારા થાય, હેલોજનનું વિસ્થાપન OH સમૂહ દ્વારા થાય અને આપણને આલ્કોહોલ મળે, બરાબર છે, ઇથેનોલ મળે. અને દૂર શું થાય? આ NaCl દૂર થાય, કાં તો KCl દૂર થાય, NaCl અથવા KCl, બરાબર છે બેન, NaCl અથવા KCl. પણ તમે આલ્કોહોલિય KOH લો KOH લેશો તો બીટા વિલોપન પ્રક્રિયા થઈ ગઈ. બીટા વિલોપનમાં ખબર છે ને, આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી H દૂર થાય, ખબર છે ને, હેલોજન જે કાર્બન સાથે જોડાય આલ્ફા કાર્બન કહીશું ને, આલ્ફાની બાજુવાળાને બીટા કહીશું. એટલે આલ્ફા ઉપરથી હેલોજન જશે, Cl જશે, અને આ બીટા કાર્બન ઉપરથી એક H જશે. એટલે અહીંયાથી એક H ગયો, અહીંયાથી એક Cl ગયો, એટલે CH2 અહીંયાથી કે જ ગયો, અહીંયાથી CL ગયો, બરાબર છે. આ K અને CL, KCl અને આ બીટા ઉપરથી H અને આ OH H2 અને ડબલ બંધવાળા આલ્કીન ઇથીન મળે, બરાબર છે, આલ્કીન અથવા ઇથીન મળે. પછી આવી એક બીજી વસ્તુ યાદ રાખજો, હેલો આલ્કેન હોય અને હેલો એરિન હોય, આલ્કેન લઈએ, ચલો એની KCN સાથે પ્રક્રિયા કરો અને AgCN સાથે પ્રક્રિયા કરો. તો આપણે આગળ વાત કરી છે, આદો તો CN માં બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો હોય છે, એટલે આપણે બે જુદી જુદી નિપજ મળે. યાદ હોય તો તમને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે લખેલું NO2 અને આ CN, આ બે સમૂહ એવા છે કે જેમાં બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર છે. એટલે KCl સાથે પ્રક્રિયા કરો તો કાર્બન સાથે CN જોડાય અને AgCN સાથે પ્રક્રિયા કરશો તો કાર્બન સાથે NC જોડાય અને પરિણામે આપણને સાયનાઇડ અને આઇસોસાયનાઇડ નિપજ બને. દાખલા તરીકે આ દાખલો આપણે આ સ્વાધ્યાયનો જોઈએ. દાખલા તરીકે હું ઉદાહરણ લઉં, દાખલા તરીકે CS થઈ CA, આના ચાર નામ છે, CH3Cl લઈએ, ચલો CH3Cl, આનું નામ ક્લોરો મિથેન અથવા મિથાઇલ ક્લોરાઇડ, બરોબર છે. ચાલો એની હું KCN સાથે પ્રક્રિયા કરું અને AgCN સાથે પ્રક્રિયા કરું. તો શું કીધું ભાઈ, KCN સાથે પ્રક્રિયા કરો તો CN ની જગ્યાએ CN આવે, એટલે કાર્બન સાથે CN સમૂહ જોડાય અને AgCN સાથે પ્રક્રિયા કરશો તો કાર્બન સાથે NC સમૂહ જોડાય. CN નું વિસ્થાપન CN દ્વારા થયું, અહીંયા CN નું વિસ્થાપન NC સમૂહ દ્વારા થાય છે, KCl ગયો, અહીંયા AgCl ગયો. નામ તમને બધાને ખબર છે, આનું નામ ચાર નામ થાય, આનું નામ સાયનો મિથેન પણ કહેવાય, મિથાઇલ સાયનાઇડ પણ કહેવાય, બરાબર છે, અથવા ઇથેન નાઇટ્રાઇલ પણ કહેવાય,
અથવા એસિટોનાઇટ્રાઇલ પણ કહેવાય. એસિટોનાઇટ્રાઇલ કહેવાય. આનું નામ મિથાઇલ આઇસોસાયનાઇડ. સીએનને આપણે સાયનાઇડ સમૂહ કહીશું અને એનસીને આપણે શું કહીશું? આઇસોસાયનાઇડ. શું કહીશું? આઇસોસાયનાઇડ. તમે આ સીએસ થ્રી ની જગ્યાએ સીએસ થ્રી સીએચ ટુ લેશો તો ઇથાઇલ આઇસોસાયનાઇડ, સાયનો ઇથેન. ક્લિયર દોસ્તો? તો આ આપણી હેલો આલ્કેન અને હેલો એરિન ની આપણે બધી ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પણ જોઈ, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પણ આપણે જોઈ. પ્રકરણનો છેલ્લો ટોપિક પોલી હેલોજન સંયોજનો. પોલી હેલોજન સંયોજનો. દરેકમાં પોલી હેલોજન સંયોજનો, પોલીનોર શું થાય? એક કરતા વધુ. એટલે એવા હેલોજન સંયોજનો કે જેમાં હેલોજન પરમાણુની સંખ્યા બે કે બે કરતા વધારે હોય, બે કે બે કરતા વધારે હોય. ચલો એવા કેટલાક આપણે ઉદાહરણ લઈએ. પહેલા પહેલા ડાયક્લોરોમિથેન. ડાયક્લોરોમિથેન CH2 Cl2. ડાયક્લોરો એક જ કાર્બન છે એટલે મિથેન, અને બે Cl છે એટલે ડાયક્લોરો. મિથિલિન ક્લોરાઇડ કહેવાનું બીજું નામ. મિથિલિન ક્લોરાઇડ. પછી ટ્રાયક્લોરોમિથેન CHCl3 ક્લોરોફોર્મ કહેવાય. પછી ટેટ્રાક્લોરોમિથેન CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. પછી ટ્રાયક્લોરોમિથેનની જેમ તમે ટ્રાય આયોડોમિથેન CHI3 એને આયોડો ફોર્મ કહેવાય. આયોડો ફોર્મ કહેવાય. જેમ Cl હોય તો ક્લોરો ફોર્મ કહેવાય, Br હોય તો બ્રોમો ફોર્મ કહેવાય, આઈ હોય તો આયોડો ફોર્મ કહેવાય. પછી ફ્રીઓન. ફ્રીઓન CH CF2 Cl2 આમ પણ લખાય, બરાબર છે? C C Cl2 F2 અથવા CF2 Cl2 ક્લોરો ક્લોરો ફ્લોરો કાર્બન. ક્લોરો ફ્લોરો કાર્બન્સ જે ફ્રીઓન તરીકે આપણે ઓળખીએ છીએ. પછી ડીડીટી. ડીડીટી આનું ફૂલ ફોર્મ થાય પેરા પેરા ડેશ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. એનું બંધારણ આવું છે. સામસામે પેરા સ્થાન હોય, આપણે અગાઉ બી કીધું પાસ પાસે આવો અર્થો કહેવાય, એકાંતરે મેટાવન સામસામે પેરા સ્થાન છે. આ પેરા સ્થાન છે, આ પેરા સ્થાન છે, આને પેરા કે આને પેરા ડેશ, બે સ્થાન જુદા પાડે. એટલે અહીંયા પેરા ઉપર સીએલ, પેરા ડેશ ઉપર સીએલ, એટલે પેરા પેરા ડેશ બે સીએલ છે એટલે ડાયક્લોરો પેરા, અને પેરા ડેશ કહીશું ડાયક્લોરો. પછી બે ચકેડા છે ડાયફિનાઇલ, ચકેડાને ફિનાઇલ કહેવાય. પાછું ત્રણ સીએલ ટ્રાયક્લોરો, અને બે કાર્બન, બે કાર્બનને ઇથેન કહેવાય. એટલે પેરા પેરાડેસ
ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો બે કાર્બન ઇથેન કહેવાય. એનું ડીડીટીનું શું થઈ ગયું બે બંધારણ છે. ડીડીટીનું શું થઈ ગયું બંધારણ છે. આમાં તમારે સિગ્મા બંધ પાઇ બંધની સંખ્યા પણ તમારે શોધવી હોય તો શોધી શકો છો. બરાબર, સિગ્મા બંધ પાઇ બંધની સંખ્યા કેટલી થાય એ તમે ઓલરેડી આપણે 11માં ભણી ચૂકેલા છીએ. બરાબર, જેમ પાઇ બંધની સંખ્યા કેટલા થાય, 1 2 3 4 5 6, એમ સિગ્મા બંધની સંખ્યા તમે ગણશો. અહીંયા દરેક ખૂણા ઉપર સી એચ હોય, દરેક ખૂણા ઉપર શું હોય, સી એચ હોય, એટલે પાઇ બંધની સંખ્યા તમે ગણશો તો 6 થશે, અને સિગ્મા બંધની સંખ્યા ગણશો તો 29 થશે. અને સાતમું કમ્પાઉન્ડ છે પોલિહેલોજનમાં બીએચસી, બીએચસી બેન્ઝીન હેક્ઝા ક્લોરાઇડ, બેન્ઝીન હેક્ઝા ક્લોરાઇડ. બરોબર છે, આ રીતે એનું સ્ટ્રક્ચર દોરીએ તો તમારે દરેક ખૂણા ઉપર HCl HCl આવે. તો મારે HCl ના લખો તો આપણે સમજવાનું કે ભાઈ અહીંયા દરેક ખૂણા ઉપર CH છે. ગેમેક્સિન તરીકે પણ ઓળખાય છે એનો ગેમા સમઘટક, BHC નો ગેમા સમઘટક જે ગેમેક્સિન તરીકે પણ ઓળખાય છે. તો આ થઈ ગયા તમારા પોલી હેલોજન સંયોજનો થઈ ગયા. બરોબર છે, આપણે આવતી વખતે આ બધા સંયોજનોની માત્ર ને માત્ર બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ તમારે જોવાના છે. બરોબર છે, આમાંથી તમને આવો બી પ્રશ્ન પૂછાય છે. આપણે અગાઉ બી કીધેલું છે યાદ હોય તો, હેલો આલ્કેન સંયોજનોમાં જેમ હેલોજનની સંખ્યા વધતી જાય એમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું થતા જાય, વધતા જાય. જેમ હેલોજન પરમાણુની સંખ્યા વધતી જાય, જેમ હેલોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક વધતો જાય, જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું થતા જાય, વધતા જાય. એટલે આના ઉપરથી તમારે આવો બી પ્રશ્ન પૂછવો તો પૂછી શકાય કે ભાઈ મિથિલિન ક્લોરાઇડ, બરોબર છે, પછી કાર્બન સોરી ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ડીડીટી અને બીએચસી ને તેમના ગલનબિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. એમસીક્યુ પૂછે, પ્રશ્ન પૂછે, તો શું કરશો ભાઈ, આ તમે જોઈ શકો છો. બોલો, આ મિથિલિન ક્લોરાઇડમાં 2 Cl, આમાં 3 Cl, આમાં 4 Cl, આમાં 5 Cl, આમાં 6 Cl, એટલે સીએલની સંખ્યા વધતી જાય છે એમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ પણ શું થાય ભાઈ, વધતા જાય. એટલે જેમ સીએલની સંખ્યા વધે છે તેમ ગબ્યું બી વધે. બરાબર, આથી આપણો જવાબ શું થશે ભાઈ, મિથિલિન ક્લોરાઇડ કરતા ક્લોરોફોર્મ નું ઊંચું, એના કરતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું ઊંચું, એના કરતા ડીડીટી નું ઊંચું, અને એના કરતા બીએચસી નું ઊંચું. ક્લિયર દોસ્તો, તો આવતી વખતે આપણે માત્ર આ પાઠમાં આ જે આ 5-6 જે સંયોજન પોલી હેલોજન સંયોજન જે બતાવે છે જેમાં હેલોજનની સંખ્યા 2 કરતાં વધારે છે એના એની બનાવટ, ગુણધર્મો અને એના ઉપયોગો ખાલી આપણે જોવાના છે. તમારે માત્રામાં થિયરીકલ વસ્તુ છે જે આવતી વખતે આપણે જોઈ લઈશું. હવે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આવતી વખતે મળીએ. બાય.